ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સારું છે ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી કુહુ પાઠ નંબર 2 તેને તે ઉગશે પ્રશ્નાર્થ ચિહ્ન આની અંદર આપણે ચોપડીમાં પેજ નંબર 30 પર આવી ગયા છીએ. તમારે હાથમાં પેન્સિલ રબર રાખવાનો છે અને ચોપડીની અંદર પેજ નંબર 30 ખોલો જોઈએ. ચોપડીને પાના નંબર 30 ચોપડીમાં થોડું થોડું પૂરવાનું આવશે એ આપણે સાથે સાથે પૂરીશું. હવે આપણે ચોપડીમાં જોઈશું. ચાલો ત્યારે આપણે જોઈએ. ગઈકાલ આપણે મરચું વિશે જોઈ લીધું છે. હવે આપણે જોવાનું છે કારેલું. શું આપેલું છે? કારેલું. હવે કારેલાની સંખ્યાની અંદર લખો, સંખ્યા કેટલી છે? 3. તો તમારે મારી સાથે સંખ્યા લખવાની છે 3. સાથે લખજો સંખ્યા. માપની અંદર શું આવશે? લાંબુ. માપની અંદર શું આવશે? લાંબુ. પછી ગુણ. એના ગુણ કેવા? કારેલું તમે ખાધું છે કે કારેલું નામ સાંભળીને જ ના પાડી દો છો? કડવું. કેવું છે? કડવું. કારેલું કડવું હોય પણ એના જેવા ગુણ કોઈનામાં નથી. કારેલું ખાવાથી આપણને તાવ નહીં આવે, સમજાય છે? શરીરની અંદર ઝીણા ઝીણા જંતુ બધાના શરીરમાં હોય પણ આપણે બહારનો નાસ્તો ખાઈએ તો જંતુ વધી જાય છે. તો કારેલાનું શાક ખાવાથી શું થાય? જંતુઓ મરી જાય છે. જો તમે કારેલાનું શાક ખાઓ તો આપણે ક્યારેય બીમાર પડતા નથી, એટલા બધા ગુણ છે એનામાં. હવે અહીં જાડુ કારેલું આપેલું છે, તેની ઉપર આપણે શું લખીશું? કારેલાની સંખ્યા કેટલી છે? તો શબ્દમાં લખીશું 3. કારેલા. શું લખીશું? 3 કારેલા લખાય છે. પછી કડવું લખ્યું તો શું લખવાનું? કડવા કારેલા. કેવા છે? તો કડવા. એટલે આપણે શું લખીશું? કડવા કારેલા. હવે બાજુમાં આપણે શું લખવાનું છે? અહીંયાથી કૂટકો મારીને અહીંયા, અહીંયાથી કૂટકો મારીને અહીંયા લખવાનું છે ને? તો આપણે શું લખીશું? ઉપર આપણે જોયું, મમ્મીએ 4 મરચાં ધોયા. મમ્મીએ શાકમાં 4 લાંબા મરચાં નાખ્યા. મમ્મીએ શાકમાં 4 લાંબા તીખા લીલા મરચાં નાખ્યા. તો આપણે અહીં શું લખીશું? મમ્મીએ 3 કારેલાનો શાક બનાવ્યો. શું લખીશું? મમ્મીએ 3 કારેલાનો શાક બનાવ્યો. શું લખીશું? મમ્મીએ 3 કારેલાનો શાક બનાવ્યો. આ રીતે આપણે લખવાનું રહેશે. લખાય છે તમારાથી? લખાય છે ને? બીજા નંબરમાં લખીશું, મમ્મીએ 3 જાડા કારેલાનો શાક બનાવ્યો. મમ્મીએ 3 કેવા કારેલા હતા? જાડા. જાડા કારેલાનો શાક બનાવ્યો. ત્યાર પછી મમ્મીએ 3 જાડા કડવા કારેલાનો શાક બનાવ્યો. શું આવશે? મમ્મીએ 3 જાડા. પછી શું કરવાનું છે? અલ્પવિરામ. કડવા કારેલાનું શાક બનાવ્યો. કારેલાનું શાક બનાવ્યો. વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકાય છે. ધીમે ધીમે લખજો. લખાય છે. ત્યાર પછી લીંબુ આપેલા છે.
લીંબુ ની સંખ્યા માં આપણે 2 લખીશું કેટલા લીંબુ લખીશું 2 એનું માપ કેવું છે લીંબુ કેવું છે તો ગોળ કેવું છે ગોળ દડાજી હોય ને હવે બોલો લીંબુ સ્વાદમાં કેવું હોય કારેલું સ્વાદમાં કડવું છે તો લીંબુ વિશે તમને ખબર હશે ને મોઢામાં પાણી આવી જાય લીંબુનું નામ લઈએ એટલે બોલો લીંબુનો સ્વાદ કેવો છે ખાટો એટલે આપણે શું લખીશું ખાટુ હવે બીજો કૂદકો મારો અહીં શું લખેલું બે તો બે લીંબુ શું લખવાનું બે લીંબુ કેવું લીંબુ છે ગોળ ગોળ લીંબુ ગોળ લીંબુ લખ્યો હવે ખાટુ લીંબુ જેને સ્વાદની ખબર ન હોય તો સ્વાદ પણ યાદ રાખવાના છે અહીંયા હવે બોલો જોઈએ મમ્મીએ બે લીંબુનો રસ કાઢ્યો શું આવશે મમ્મીએ બે લીંબુનો રસ કાઢ્યો બોલતા જવાનું છે લખતા જવાનું છે ત્યાર પછી મમ્મીએ બે ગોળ લીંબુનો રસ કાઢ્યો લીંબુ કેવા હતા ગોળ લખાય છે હવે આગળ લખવાનું છે મમ્મીએ બે ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો મમ્મીએ બે ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો થોડા નાના અક્ષરથી લખજો ત્યાર પછી લખાય છે હવે આપણે કેરી કેરી તો બધાને ભાવે મેં વેકેશનમાં ખાઈ લીધી ને બરાબર કેરી કેરીનો રસ કેટલાકે આખા વર્ષનો રસ ભરી પણ લીધો હશે હવે કેરીની સંખ્યામાં કેટલું લખીશું આપણે કેરીની સંખ્યા 2 એનો માપ કેવું છે તો કેરી કેવી છે મોટી હવે ગુણમાં શું લખીશું ગુણમાં લખ્યું છે ખાટી કાચી કેરી ખાટી લાગે પાકી કેરી કેવી લાગે ગળી લાગે ને મીઠી બહુ ભાવે ને હવે શું લખીશું બીજા ખાનામાં કૂદકો માર્યો તો બે કેરીઓ બે કેરીઓ પછી બીજું શું લખવાનું છે મોટી કેરીઓ શું લખીશું મોટી કેરીઓ ત્યાર પછી નીચે શું લખવાનું છે કેરી કેવી છે તો ખાટી એટલે શું લખીશું ખાટી કેરીઓ લખાય છે સાથે સાથે ન લખાય તો સ્ટોપ કરી લખજો હવે આપણે બાજુમાં શું લખવાનું છે પપ્પા બે કેરીઓ લાવ્યા કોણ લાવ્યું પપ્પા મમ્મી લેવા માટે નહોતા ગયા પપ્પા બે કેરીઓ લાવ્યા હવે શું આવશે પપ્પા બે મોટી કેરીઓ લાવ્યા પપ્પા બે મોટી કેરીઓ લાવ્યા હવે બોલો તો છેલ્લે શું આવશે પપ્પા બે મોટી ખાટી કેરીઓ લાવ્યા પપ્પા બે મોટી ખાટી કેરીઓ લાવ્યા મામા લાવ્યા તો મામા વિશે લખવાનું
લખાય છે ને શાંતિથી લખવાનું છે અક્ષરનું ધ્યાન રાખીને તમારે લખતા જવાનું છે વિડિયો સ્ટોપ કરી કરીને પણ કાર્ય પૂરું કરવાનું છે હવે આગળ જોઈએ નાળિયેર શું આપેલું છે નાળિયેર ભાવે છે બધાને પ્રસાદીમાં તો આપણે ખાઈએ જ છીએ પણ એમ પણ ખાઈ લેવાનું એમાં પણ વધારે ગુણ છે આપણે તોપરા લાવીને ખાઈએ કે નહીં તો હવે આપણે નાળિયેરની સંખ્યા કેટલી લખીશું એમાં સંખ્યા લખીશું ચાર હવે બોલો જોઈએ નાળિયેરનું માપ કેવું હોય ગોળ કે લંબગોળ લંબગોળ કેવું હોય લંબગોળ એના ગુણ કેવા હોય છે ગુણમાં કેવા છે સ્વાદિષ્ટ ભાવે ને આપણને વધારે હવે ટૂંકમાં આવ્યો અહીંયા શું લખીશું બીજા ખાનામાં ચાર નાળિયેર શું લખીશું ચાર નાળિયેર હવે માપમાં શું લખીશું લંબગોળ નાળિયેર શું લખીશું લંબગોળ નાળિયેર પછી નીચે શું લખવાનું છે બોલો જોઈએ સ્વાદિષ્ટ નાળિયેર શું લખવાનું છે સ્વાદિષ્ટ નાળિયેર લખાઈ ગયો ત્યાર પછી બાજુમાં કુટુંબ મારો એક પગે કૂક મારવાનો છે રમત સારી છે ને હવે અહીં ચાર છે ને બહુવચનમાં ફેરવીએ અમે ચાર નાળિયેર લાવ્યા અમે ચાર નાળિયેર લાવ્યા અમે ચાર લંબગોળ નાળિયેર લાવ્યા કેવા લાવ્યા લંબગોળ અમે ચાર લંબગોળ નાળિયેર લાવ્યા છેલ્લે શું લખવાનું છે અમે ચાર લંબગોળ સ્વાદિષ્ટ નાળિયેર લાવ્યા અમે ચાર અલ્પવિરામ લંબગોળ સ્વાદિષ્ટ નાળિયેર લાવ્યા થોડું નીચે લખજો લખાય છે ને હવે જાંબુ જાંબુ પણ તમે ખાઈ લીધા હશે ખાધા કે નહીં સિઝને સિઝને બધા ફળ ખાઈ લેવાના કોઈ પણ ફળ બાકી રાખવાના નહીં અત્યારે ખાવાનો માર છેલ્લો રાખીશું તો જ પાછળથી આપણને કામ આવે ખાઈએ તો જ આપણામાં તાકાત આવે ન તો આપણા હાથ પગ કામ કરી શકે નહીં બધું જ ખાવાનું જ્યાં સુધી મોઢામાં ન મૂકીએ ત્યાં સુધી આપણે સ્વાદની ખબર ન પડે કારેલાનું શાક તમે કદાચ ખાધું જ નહીં હોય કેમ કે આપણે મમ્મીને પૂછીએ ને મમ્મી કારેલું કેવું લાગે તો કડવું કડવું એમ કે એટલે આપણે મોંમાં મૂકીએ નહીં બટકું મોંમાં મૂકીએ ત્યારે ખબર પડે કે આપણને ભાવે છે કે નહીં હવે જાંબુ જાંબુની સંખ્યા કેટલી લખીશું નાના નાના જાંબુ હોય એટલે જાંબુની સંખ્યા આપણે લખીશું દસ કેટલી લખીશું દસ એનું માપ કેવું છે મોટા કાળા ને મોટા મોટા આવે જાંબુ હવે સ્વાદમાં કેવા છે ગુણમાં ખાટા મીઠા
મજા આવે ને ખાવાની. જાંબુ એ ખવાય, જાંબુના ઠળિયા એ ખવાય. જાંબુના ઠળિયા આયુર્વેદિક દવા છે. જાંબુના ઠળિયાને સૂકવી ગ્લાઇન્ડર કરી એનો ભૂક્કો કાચની બાટલીમાં ભરી રાખવાનો. સવારમાં ઉઠીને ફાંકી મારી દેવાની. એમાં પણ એટલા બધા ગુણ છે જાંબુના ઠળિયામાં. હવે કૂદકો મારો જોઈએ. શું લખવાનું છે અહીંયા? 10 જાંબુ. શું લખીશું? 10 જાંબુ. બીજા ખાનામાં મોટા જાંબુ. શું લખીશું? મોટા જાંબુ. નીચે શું લખીશું? ખાટા મીઠા જાંબુ. ખાટાય છે અને મીઠા પણ છે. ખાટા મીઠા જાંબુ. મેં 10 જાંબુ ખાધા. ઉદાહરણમાં આપેલું છે. શું આપેલું છે? મેં 10 જાંબુ ખાધા. મેં 10 મોટા જાંબુ ખાધા. બીજા નંબરમાં શું આવશે? મેં 10 મોટા જાંબુ ખાધા. ત્યાર પછી છેલ્લા વાક્યમાં શું આવશે? મેં 10 મોટા ખાટા મીઠા જાંબુ ખાધા. મેં 10 મોટા ખાટા મીઠા જાંબુ ખાધા. મેં 10 મોટા ખાટા મીઠા જાંબુ ખાધા. પરીક્ષામાં કદાચ ઉદાહરણના સ્વરૂપે પૂછાય તો આપણે લખી શકીએ કે નહીં. હવે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ. શિક્ષક પાસેથી કવિતા સાંભળો, જીલગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાઓ. મારે પૂછવા છે 1-2 સવાલ. શું આપેલું છે? મારે પૂછવા છે 1-2 સવાલ. ચાલો જુઓ તો ચોપડીના મારી સાથે બોલવાનું છે તમારે. મારે પૂછવા છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ તાલ? બોલો જોઈએ સાથે. મારે પૂછવા છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ તાલ? બોલો છો ને મારી સાથે? મારે પૂછવા છે 1-2 સવાલ. ત્યાર પછી શું આપેલું છે? એવું કેમ? એવું કેમ? પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાપ નહીં ભપ. પાણીના ભારથી વાદળાઓ આગળ ખસી શકે કે નહીં? નીચે ભપ કરતા પડે છે નહીં? અત્યારે આપણે કાળા કાળા વાદળોને જોઈએ છીએ તો નીચે પડે છે? પાણીના ભરેલા છે તો એ ખસે છે ખરા? ખસતા ખસતા નીચે ભપ થઈ જાય છે. નીચે પડવું પડે છે નહીં? આખો દી પાણીની સાથે રમે એને થાય નહીં શરદી ને કફ. પેન્સિલના રોવા કેમ મળતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે ની ચાલ? મારે પૂછવા છે 1-2 સવાલ. લેખક શું કહેવા માંગે છે? અને લેખક શું કહેવા માંગે છે? મમ્મીને પહેલેથી લાંબો ચોટલો છે અને પપ્પાને તો માથે વાળ તો છે પણ તાલ પડી ગઈ હોય ને અમુકને. જો મમ્મીને પહેલેથી લાંબો ચોટલો હોય તો પપ્પાને માથે કેમ તાલ હોય છે? મહિનામાં 2-3 વાર કે 1-2 વાર વાળ કપાવે કે નહીં? અને પછી કહેવત છે જેની પાસે પૈસા વધારે હોય ને એને માથે તાલ પડી જાય. કહેવત છે ને,
એવું કેમ પાણીના ભારતીય વાટાઓ કોઈ દિવસ થાય નહીં? બબ બબ એટલે પડી જવું. લેખક શું કહેવા માંગે છે કે પાણીના ભારથી વાદળાઓ પાણી ભરી લે છે, એને ભાર તો લાગતો હશે પણ એને કોઈ દિવસ પડતા જોયા નથી. ખસતા જોયા છે પણ પડતા જોયા નથી. અને આખો દિવસ પાણીની સાથે રમે છે છતાંય ક્યારે પણ એને શરદી અને કફ થતું નથી. વાદળો તો પાણી સાથે રમ્યા કરે છે આખો દિવસ, પણ એને શરદી અને કફ પણ થતું નથી. પેન્સિલને આપણે છોલીએ છીએ, પેન્સિલની અણી કાઢીએ કે નહીં સંચાથી, તો એ રોતી કેમ નથી? પેન્સિલની જ્યારે છાલ ઉખડી જાય છે એના શરીર પરથી, તો આ પેન્સિલ રોતી કેમ નથી? એને રડવું કેમ આવતું નથી? એવા લેખક પ્રશ્ન કરે છે. મમ્મીને પહેલેથી મસ્ત મોટો ચોટલો અને પપ્પાને માથે કેમતાલ, મારે પૂછવા છે એક બે સવાલ. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કિત્તા? ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કિત્તા? રોકેટ પણ નહીં નીકળે છે આકાશની પાટી પર, કદી કદી તાણવાને લીટા. પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણ આ પાથરિયા રૂમાલ, મારે પૂછવા છે એક બે સવાલ. લેખક શું કહેવા માંગે છે, આપણે જ્યારે ખૂબ મહેનત કરીએ ત્યારે સફળતા મળે કે નહીં પણ મળે, બધા વિદ્યાર્થીઓને શિક્ષક એક સરખું ભણાવે છે, ભણાવે છે કે નહીં? તો પણ એક સરખા માર્ક આવતા નથી, બને ને એવું. તો શું કહે છે, મમ્મીને તો પહેલેથી જ ગૂંઠેલો ચોટલો હોય છે, પપ્પાને તો માને તાલ હોય છે. ઝાડ પરથી જ્યારે પાંદડાઓ ખરવા માંડે છે તો શું પંખીઓને સાથે કિટા થઈ જતા હશે, બોલવાનું બંધ કરી દેતા હશે? પાંદડા જ્યારે ખરે છે ત્યારે પંખીઓ એની સાથે બોલતા નહીં હોય એવું નથી? ઝાડમાંથી જ્યારે પાંદડાઓ ખરે છે એની ઉંમર પૂરી થઈ જાય છે. પહેલાં આપણે ઝાડમાં પાંદડું જોઈએ, નવું નીકળે ત્યારે કૂંપણ કહેવાય, નવું નીકળે ત્યારે એકદમ પોપતીજા કલરનું હોય અને એકદમ કૂણું હોય, કૂંપણ કહેવાય. શું કહેવાય? કૂંપણ. ધીમે ધીમે મોટું થઈ જાય, પીળું થઈ જાય, નીચે ખરી પડે ને સુકાઈ પણ જાય, પણ એની મુદત જ પૂરી થઈ જાય છે. પંખી એની સાથે કિત્તા નહીં કરે, ઝાડમાં બેસીને પંખીઓ કિત્તા કરતા નથી, પણ પાંદડાની મુદત પૂરી થઈ જાય છે. એના પરથી પણ એક કહેવત છે, પાંદડાઓ જ્યારે ખરી પડે છે ને, પીળા પાંદડા જ્યારે ખરે છે ત્યારે નવી જે કૂંપણ નીકળે છે, નવા પાન નીકળે છે ને, એ હસે છે. ત્યારે પવનમાં ઝોલા ખાતા ખાતા પીળા પાન એને શું કહે છે, શ્રાપ આપતા જાય છે. આજે અમારો વારો છે, કાલે તમારો પણ વારો આવશે. આજે અમારી મુદત પૂરી થઈ ગઈ છે, અમારી ઉંમર થઈ ગઈ છે. તમે નાના છો, તમે પણ મોટા થઈને મારી જેમ ખરી પડશો, માટે કોઈને આપણે મસ્કરી કરવી જોઈએ નહીં. રોકેટ પણ જ્યારે નીકળે છે આકાશમાં, તમે રોકેટને જોયું છે, પાછળ લીટી હોય વ્હાઈટ કલરની, રોકેટ જ્યારે જાય છે, વિમાન નહીં હેલિકોપ્ટર પણ નહીં, રોકેટ જ્યારે નીકળે છે ત્યારે પાછળ સફેદ કલરની લીટી થતી જાય છે. તો આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા, જ્યારે રોકેટ નીકળે છે ત્યારે આકાશમાં શું થાય છે, આપણે જ્યારે પાટીમાં લખીએ ને, સ્લેટમાં જ્યારે લખીએ, પેનથી જ્યારે લખીએ ત્યારે લીટો થાય છે, પણ આકાશમાં તો શું થાય છે, રોકેટ જ્યારે નીકળે છે ત્યારે આકાશમાં લીટા પડતા જાય છે. તો એને આપણે લીટા રોકેટ જાય ત્યારે પડે છે,
એને ક્યારે પણ લીટા દોરવામાં આવતા નથી. પર્વતથી ખેતરને જોઉં તેને લાગે કે કોણ આ પાથેર્યા રૂમાલ. પર્વત ઉપરથી જ્યારે ખેતરને જોઈએ તો ખેતરની અંદર જે પાક હોય લીલો અછમ પવન આવે ત્યારે લહેરાય, ત્યારે આપણે પર્વત પરથી જ્યારે ખેતરને જોઈએ ત્યારે આપણને લાગે કે આની ઉપર કોણે રૂમાલ પાથર્યો હશે. પાક એક સરખો થાય, એક સરખો જ્યારે પાક હોય ખેતરની અંદર તો એટલું સરસ સીન લાગે કે ન પૂછો વાત. અત્યારે તમે ગામડા બાજુ કે રસ્તા ઉપરથી પસાર થાઓ તો ઘણા બધા ખેતરો આવે છે. એ ખેતરની અંદર જ્યારે પાક હોય એટલે ચોમાસું છે એટલે બધા ખેતરમાં મને પાક કેવો જોવા મળશે? લીલોછમ. અને જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે આપણને પીળો જોવા મળશે. પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે કેટલાક ખેતરમાં પાકને કાપવામાં આવે, લણણી કરવામાં આવે, આવે છે કે નહીં એ રીતે. તો લેખકના મનમાં આવા બધા પ્રશ્નો થયા કરે છે. એવું જ આપણું છે, આપણા મનમાં પણ આવા પ્રશ્નો થવા જોઈએ. એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને ક્લાસમાં એક સરખો ભણાવે છે, છતાંય પરીક્ષામાં એક સરખા માર્ક આવતા નથી, તો શું કરવો? સમજાઈ ગયું તમને કાવ્ય? કાવ્ય શું કહેવા માંગે છે? ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે ભણતા હોય તો આપણને બધા એક સરખી સફળતા કેમ નથી મળતી? પરીક્ષામાં એક સરખા માર્ક કેમ નથી આવતા? અને આ કાવ્યની અંદર વરસાદમાં આપણે નવા જવાનું હોય તો મમ્મી પપ્પા ના પાડે છે કે નહીં? સરની જુદેમાં ના પાડે ને, તો આમાં વાદળો આખો દિવસ રમ્યા કરતા હોય ને સરદી થતી નથી. વરસાદમાં ના કરે તો પછી આપણે જ્યારે અહીં જોયું ને કે રોકેટ જ્યારે નીકળે ત્યારે લીટી કરેલી હોય તેવું લાગે છે, અને જ્યારે રોકેટને જે સફેદ લીટી ખોડાઈ જાય એટલે આપણે શું લાગે? સફેદ પંખીઓ હોય એવો એનો આકાર બની જાય છે કે નહીં? હવે આપણે સવાલ જોવાના છે. સવાલને ફક્ત સમજી લેશો. આ લખેલું છે કાવ્ય જીગર જોશી, એટલે કે પ્રેમ નામથી પણ એ ઓળખાય છે. જીગર જોશી પ્રેમ નામથી પણ એનું હુલામણ નામ છે, પ્રેમ ઓળખાય છે. વાતચીત, પહેલો સવાલ આપેલો છે, કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો? તો આપણને કવિતામાંનો કયો સવાલ વધારે ગમે છે? જ્યારે પર્વતથી ખેતરની અંદર જોઈએ તો આપણને શું થાય છે? રૂમાલ પાથરેલો હોય એવું લાગે છે, એ આપણને ખૂબ જ ગમશે. અત્યારે તમે રસ્તા પર નીકળો તો લીલું ખેતર તમને જોવાનું વધારે ગમશે. એટલે કવિતાની અંદર જે પર્વતથી ખેતર તરફ જઈએ અને આપણે જોઈ લઈએ તો આપણને જે રૂમાલ પાથરેલો હોય ને એ વધારે ગમશે. કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી? કઈ પંક્તિ આપણને ગાવાની બહુ મજા આવે છે? મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ તાલ, ગમે ને પંક્તિ? કઈ પંક્તિ ગાવાની આપણને મજા આવે છે? તો મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ તાલ, ગમે ને? મારે પૂછવા છે એક બે સવાલ. ત્યાર પછી આપેલું છે, કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? આપણે જ્યારે કેળા ખાવાના હોઈએ ત્યારે કેળાની છાલ ઉતારીએ તો કેળાની દશા કેળાને શું થતું હશે? તો આપણે જ્યારે કેળું ખાવાનું હોઈએ કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શરીર પરથી ચામડી ઉતરે ને એવી પીડા થતી હશે. કેળાને શું થાય છે? શરીર પરથી જેમ ચામડી ઉતારીએ અને પીડા થાય એવી પીડા એને પણ થતી હશે. પીડા એટલે
દુખ. ચાર, વરસાદમાં નહાવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે? આપણે જ્યારે વરસાદમાં નહાવા જઈએ એટલે વડીલ લોકો આપણને શું કહે છે? શરદી થઈ જશે માટે નહાવાનું નહીં, પાછા આવો. શું કહે છે? તમને શરદી થઈ જશે, પાછા આવો. આગળ, છૂટા થવા માટે કિટ્ટા કરાય, સાથે થવા માટે. છૂટા થવા માટે કિટ્ટા થાય કે પછી સાથે થવા માટે? તમારો અનુભવ કહો. આપણે કિટ્ટા શું કામ કરીએ છીએ? છૂટા થવા માટે કિટ્ટા કરાય અને સાથે થવા માટે શું થાય? બોલો જોઈએ. બુચ્ચા કહીએ ને આપણે, કિટ્ટાડ થઈ જઈએ. પણ સાથે થવું હોય તો કયો શબ્દ બોલીએ છીએ? બુચ્ચા બોલીએ કે નહીં? કિટ્ટા બુચ્ચા એટલે બોલતા થઈ જઈએ. ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય? જે આકાશમાં પંખી ઉડતા હોય એને આપણું ગામડું અથવા શહેર કેવું દેખાતું હશે? તો ઊંચે ઉડતા પંખીને મારું ગામ કે શહેર તેનું ચિત્ર દોર્યું હોય ને એવું દેખાતું હશે. એનો ચિત્ર દોર્યું હોય એવું દેખાતું હશે. તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા બે સવાલ કહો. બોલો જોઈએ, તમારા મનમાં કેવા સવાલ થાય છે? મેં તો તમને કીધા ને કે આપણે ખૂબ મહેનત કરીએ તો સફળતા મળતી નથી. શિક્ષકો બધા વિદ્યાર્થીઓને એક સરખું ભણાવે છે, છતાંય બધામાં પરીક્ષામાં એક સરખા આવતા નથી. બોલો જોઈએ, તમને કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા બે સવાલ તમારે તમારી રીતે કહેવાના છે. કહેશો કે લખશો, જે કરો એ. મજા આવી કાવ્યની અંદર? આપણે આજે આટલું જોઈ લઈએ, ત્યાર પછી બીજા ટાસ્કની અંદર જોવાનું છે. હજી આપણે ઘણું બધું શીખવાનું છે. સવાલ સ્વાધ્યાયપટીમાં નહીં હોય તો નોટમાં લખીશું, અને સ્વાધ્યાયપટીમાં હશે તો નોટમાં લખવાની જરૂર નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે છૂટા પડીએ. બાય વિદ્યાર્થી મિત્રો.